જુઓ અને જૂથમાં ચર્ચા કરો.
માટી ખોડવાની પછી એના પાણીમાં માટીમાં પાણી રાખીને એને ગારો તૈયાર કરવાનો ગારો તૈયાર કરીને ઈંટનો જે ફર્મો બનાવેલો હોય છે લંબચોરસ એમાં એક ગારો ભરવાનો એને દબાઈને ફિટ કરી ફિટ કરી દો એટલે એ અંદર તૈયાર થઈ જાય પછી ગારોથી એ ફર્મોથી વેરે કાઢી લેવો એટલે એ નીચે નીકળી જાય અને સુકાઈ જાય એટલે પછી આ રીતે એને ગોઠવી દેવામાં આવે છે તો આ રીતના એ તૈયાર થાય છે શું તમે ઈંટ બનાવવાની પટ્ટી જોઈ છે શું તમે પટ્ટીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલી છે તે અંદાજ લગાવી શકો તમે આવી ઈંટ બનાવવાની પટ્ટી જોઈ છે ઈંટ બનાવવાની પટ્ટી જોઈ છે તો ઈંટ જોયું હોય તો એમાંથી તમે પટ્ટી જોવા ગયા હોય તો ત્યાં તમે આશરે જોઈ હશે કેટલી ઈંટો મૂકેલી હશે તો ઈંટો બનાવેલી મૂકેલી જોવી પડે તો યાદ રાખો કે હજારોમાં પણ હોઈ શકે છે ભારતમાં અસંખ્ય ઈંટોની પટ્ટીઓ છે હજાર ની સંખ્યામાં એટલે કે 100,000 થી પણ વધારે એટલે કે 1,000 કરતા પણ વધારે છે તમે કલ્પના કરી શકો છો કે આંકડો કેટલો મોટો છે તેને 1,00,000 થી 1,00,000 પણ કહેવાય 1,00,000 પણ કહેવાય છે 100,000 એટલે કે 100,000 એટલે કે 1,00,000 થી પણ 1,00,000 પણ કહેવાય 100 એટલે 100 100 એટલે 100 100,000 એટલે કે 1,00,000 કહેવાય છે શું તમે એ લખવાનો પ્રયત્ન કરી શકો છો તમારા મિત્રોને પૂછો કે તેઓ 1,00,000 ની વાત સાંભળે છે 1,00,000 એટલે કે એકના પાછળ 5 મીંડા આવે એટલે 1,00,000 થાય છે શોધો નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રકમાં કેટલી ઈંટો લઈ જવાય અને કોઈ ટ્રક ના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જાય છે જો આ ટ્રક છે એમાં આ રીતના ઈંટો ગોઠવેલી છે અને લઈ જાય છે તે ટ્રકમાં કેટલી ઈંટો જાય છે તેને આપણે ટ્રકવાળાને પૂછવું પડે કે ટ્રકમાં કેટલી ઈંટો લઈ જાય છે ટ્રકમાં ઈંટો લઈ ગઈ છે તો ટ્રકમાં ઈંટો આપણે ઈંટોવાળાને પૂછવું પડે કે 5,000 છે 6,000 છે 7,000 છે તો આશરે આપણે ગણતરી મારીએ તો 30,000 જેવી ઈંટો એક ટ્રકમાં જાય છે કેટલી એક ટ્રકમાં 30,000 ઈંટો જાય લઈ જઈ શકાય છે ટ્રક મોટો હોવો જોઈએ પછી નાનો હોય તો 5,000 આવે ડાલુ હોય તો 5,000 આવે મોટો ટ્રક હોય તો 30,000 પણ ઈંટો આવે છે હવે આપણે મૌખિક દાખલા ગણીશું હવે આપણે દાખલો જોઈશું કે ભાઈ બધાને બ્રિકાબાદની ઈંટો ખરીદવાનું નક્કી કર્યું બરાબર એને કેટલી 3,000 ઈંટો ખરીદી તો એને કેટલા રૂપિયા ચૂકવ્યા તો આપણને ખબર છે કે જૂની ઈંટના 1,200 રૂપિયા છે ઈટાપુની ઈંટોના 1,800 રૂપિયા છે અને બ્રિકાબાદની 2,000 રૂપિયા છે તો એને કઈ કરી છે બ્રિકાબાદની તો બ્રિકાબાદની ઈંટો ખરીદી છે ને 2,000 રૂપિયા 2,000 રૂપિયા 1,000 તો એની કેટલી ખરી 3,000 એટલે 3,000 એટલે 1,000 ઈટના કેટલા તો 2,000 પછી બીજા આ પહેલા 1,000 આ બીજી 1,000 ઈટના કેટલા બીજા 2,000 રૂપિયા એક હજાર ના બે હજાર એમ કઈ 3,000 રીતના બબે હજાર રૂપિયા થાય હવે આપણે સરવાળો કરીએ એટલે આપણને 3,000 રીતનો ભાવ મળી જાય કારણ કે ચૂકવવો પડે તો 0 ના 0 0 ના 0 0 ના 0 2 2 4 4 ને 2 6 તો કેટલા રૂપિયા છે તો 6,000 રૂપિયા એને 3,000 રીતો માટે કેટલા રૂપિયા ચૂકવવો પડે તો 6,000 રૂપિયા ચૂકવવા પડે છે હવે આના પછીનો બીજો એક દાખલો છે આપણે જોઈએ હવે આપણે અહીંયા દાખલો જોયો બની બોર્ડમાં કે 1,000 રીતના ભાગ 3,000 રીતના ભાવ 6,000 રૂપિયા થાય છે આ દાખલો ભરે તો 3,000 રીતના 2,000 પ્રમાણે 6,000 રૂપિયા થાય છે તો હવે આપણે જોઈએ પછીને વિક્રમ બાદની નવી ઈંટો ખરીદીને એને દાખલો ખરે 6,000 રૂપિયા ચૂકવ્યા હવે અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા થાય હવે 500 ઈંટો ખરીદી અને અહીંયા 1,000 નો ભાવ આપેલો છે એટલે કે 1,000 ના અડધા કેટલા થાય 500 તો 1,000 ના બે ભાગ કરે 500 તો આપણે 1,200 ના પણ બે ભાગ કરવા પડે તો 1,000 ના 500 તો 1,200 ના
600 રૂપિયા એટલે કે 500 રૂપિયાના 600 રૂપિયા ખરીદવા 600 રૂપિયા ચૂકવવા પડે છે તો આ એટલે 600 રૂપિયા ચૂકવવા પડે છે 500 રૂપિયાના કેટલા રૂપિયા ચૂકવવા પડે 600 રૂપિયા ચૂકવવા પડે છે હવે આપણે આગળના વિડિયોમાં લાંબુ અને ટૂંકું વિશે અભ્યાસ કરીશું.